नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई विराणी कन्या विद्यालय राजकोटना थी हूँ आपनी फिजिकल टीचर ट्विंकल मजेठिया ऑनलाइन क्लास में आप सर्वनु स्वागत करूँ छू। आज आप विषय योग स्वास्थ्य और शारीरिक शिक्षण प्रकरण नंबर 14 वॉलीबॉल विषय माहिती प्राप्त करीशू। प्रस्तावना: वॉलीबॉल एक एवी आंतरराष्ट्रीय रमत छे जे खुला मैदान में तेमज इंडोर एम बने स्थाने सारी रीते रमी शकाय छे। ईस्वीसन 1895 में वॉलीबॉल रमतनी शुरुआत करवानो श्रेय अमेरिकाना प्रोफेसर विलियम जी मॉर्गन ने फाड़े जाय छे। आ रमत प्रचार अने प्रसारनुं कार्य YMCA संस्थाए कर्युं छे। ईस्वीसन 1936 में बर्लिन ओलम्पिक में आ रमतनुं निदर्शन योजाय। निदर्शन इट मीन्स डेमोन्स्ट्रेशन। ईस्वीसन 1964 में जापान टोक्यो मुकामे योजवामां आवेल ओलम्पिक रमतोत्सवमां तेनो स्पर्धात्मक रमत तरीके समावेश करवामां आव्यो। भारत में सर्वप्रथम वॉलीबॉल रमतनी शुरुआत YMCA नी भारत शाखाए करी। ईस्वीसन 1950 में राष्ट्रीय वॉलीबॉल फेडरेशन नी स्थापना करवामां आवी। ईस्वीसन 1954 में एशियन वॉलीबॉल फेडरेशन की स्थापना करवामां आवी। ईस्वीसन 1955 में प्रथम एशियन वॉलीबॉल चैम्पियनशिप जापान टोक्यो मुकामे योजवामां आवी हती। आ चैम्पियनशिप भारते जीती हती। ईस्वीसन 1958 में टोक्यो मुकामे आयोजित तीजी एशियन रमतोत्सव में वॉलीबॉलनो समावेश करवामां आव्यो। गुजरात में भाईओ अने बहनों में आ रमत खूब ज लोकप्रिय छे। वॉलीबॉल मैदानू वॉलीबॉल ग्राउंड सौ प्रथम मैदान बे भाग पड़वामां आवे छे। वच्चे जे लाइन करवामां आवे छे बे भागमां जे पड़े छे तेने मध्य रेखा कहेशुं। त्यार पछी एक लाइन करवामां आवे छे तेने आक्रमण रेखा तरीके ओळखाय छे अने छेल्ली जे लाइन होय छे तेने अंतरेखा तरीके ओळखाय छे अने पाछळनो जे प्रदेश छे तेने सर्विस प्रदेश तरीके ओळखाय छे। बराबर, मध्यथी एटले के टोटल छे 18 मीटर लंबाई, एमां 9-9 मीटरना बे भाग, 6 मीटरे 3 मीटरे एनું 3 मीटरे પેલું છે આક્રમણ રેખા અને ત્યાર પછી 6 મીટરે અંતરેખા, ટોટલ 18 મીટર બાય 9 મીટર। માપ જોઈ લેશું: વોલીબોલ મેદાનની લંબાઈ 18 મીટર, વોલીબોલ મેદાનની પહોળાઈ 9 મીટર, વોલીબોલ મેદાનમાં બધી જ લાઈનો 5 સેમી પહોળી હોય અને તે મેદાનના ભાગરૂપે હોય, એટલે કે લાઈનની ઉપર જે દડો પડે તો એ મેદાનમાં ભાગ એટલે કે મેદાનનો ભાગ તરીકે ગણવામાં આવે છે। વોલીબોલના મેદાનમાં મધ્યથી 3 મીટર દૂર આક્રમણ રેખા દોરવામાં આવે છે, આક્રમણ રેખાથી 6 મીટર દૂર અંતરેખા દોરવામાં આવે છે અને અંતરેખા પછી 2-3 મીટર સુધીના ભાગને સર્વિસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઊભા રહીને સર્વિસ કરવાની હોય છે। વોલીબોલમાં થાંભલા નેટ બાંધવા માટે મધ્ય રેખાની સીધમાં બાજુ રેખાથી 1 મીટર દૂર જમીનથી 2.55 મીટર ઊંચા ગોળા લીસા લોખંડના થાંભલા લગાડવામાં આવે છે। વોલીબોલ નેટનું માપ 9.50 મીટર લાંબુ, 1 મીટર પહોળું અને 10 બાય 10 સેન્ટીમીટરના ચોરસ નાના નાના ખાના બનાવી અને નેટ બનાવવામાં આવે છે। દર્શક પટ્ટા બંને બાજુ રેખા અને મધ્ય રેખાને કાટખૂણે 2 દર્શક પટ્ટા વચ્ચે 9 મીટરનું અંતર રહે તેમ સફેદ રંગના 1 મીટર લાંબા અને 5 સેમી પહોળા નેટ ઉપર દર્શક પટ્ટા નેટના ભાગરૂપે ગણાય છે, એટલે કે નેટની ઉપર આવી રીતે દર્શક પટ્ટા રંગ સફેદ અને લાલ રંગથી રંગેલા લગાડવામાં આવે છે। વોલીબોલમાં નેટની ઊંચાઈ જમીનથી પુરુષો માટે 2.43 મીટર અને સ્ત્રીઓ માટે 2.24 મીટર ઊંચી નેટ લગાડેલી હોય છે। આ નેટ છે, નાના નાના બોક્સ છે, બરાબર, દર્શક પટ્ટા માટે સાઈડમાં જગ્યા છે, અહીંયા જે દર્શાવવામાં આવ્યો છે આ દર્શક પટ્ટા છે, એ આવા હોય છે, એન્ટેના જેને કહેવાય। એન્ટેના 1.80 મીટર લાંબા અને 10 મિલીમીટર વ્યાસવાળા લાલ અને સફેદ રંગથી રંગેલા ફાઇબર ગ્લાસ અથવા તેના જેવા પદાર્થના 80 સેન્ટીમીટર નેટની ઉપર બંને છેડે રહે તેમ લગાડવામાં આવે છે। વોલીબોલનો દડો નરમ સિન્થેટિક બનાવટવાળો, અંદરની બાજુ રબરની બ્લેડર રાખવામાં આવે છે અને 4 નંબરનો દડો હોય છે, 260 થી 280 ગ્રામ વજન અને 65 થી 67 સેમીનો ઘેરાવો હોય છે। વોલીબોલ રમતમાં ખેલાડીઓની સંખ્યા:
છ રમનાર, છ અવેજી અને કુલ 12 ખેલાડીઓ હોય છે. કૌશલ્ય: સર્વિસ, પાસિંગ, લિફ્ટિંગ એટલે આપણે સેટઅપ તરીકે પણ ઓળખીએ છીએ, સ્મેશિંગ અને બ્લોકિંગ. વોલીબોલ રમતમાં સર્વિસ: વોલીબોલ રમતમાં દડાને અંતરેખા બહારથી એક હાથે ફટકારી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલી રમત શરૂ કરવાના કૌશલ્યને સર્વિસ કહેવામાં આવે છે. સર્વિસના 4 પ્રકાર છે: સાદી સર્વિસ એટલે કે અંડરહેન્ડ સર્વિસ, સાઇડઆર્મ સર્વિસ, ટેનિસ સર્વિસ એટલે કે ઓવરહેડ સર્વિસ, ફ્લોટિંગ એન્ડ સર્વિસ. જુદા જુદા સર્વિસના પિક્ચર છે. પાસિંગ: પાસિંગ એટલે કે સામેના મેદાનમાંથી આવેલ દડાને પોતાના ખેલાડી પાસે મોકલવા કે સામેના મેદાનમાં મોકલવા માટે ખેલાડી દડાને બંને હાથ વડે રમી પસાર કરે તેને પાસિંગ કહેવામાં આવે છે. પાસિંગના 2 પ્રકાર છે: એક ટુ હેન્ડ અંડરહેન્ડ પાસ અને એક ટુ હેન્ડ ઓવરહેડ પાસ. અંડરહેન્ડ આ ઓવરહેડ. સેટઅપ: લિફ્ટિંગ એટલે કે સેટઅપ. વોલીબોલની રમતમાં દડાને સ્મેશિંગ કરવા માટે નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવાના કૌશલ્યને લિફ્ટિંગ કહેવામાં આવે છે. લિફ્ટિંગ સેટઅપના 5 પ્રકાર છે: સાદો સેટઅપ, ઊંચો સેટઅપ, નીચો સેટઅપ, લાંબો સેટઅપ, પાછળનો સેટઅપ. બરાબર, આને કહેશું આપણે લિફ્ટિંગ. સ્મેશિંગ અથવા તો બ્લોકિંગ. સ્મેશિંગ બ્લોકિંગ એટલે કે સેટ કરેલા દડાને કૂદીને નેટ ઉપરથી સામેના મેદાનમાં એક હાથ વડે ફટકારવાની ક્રિયાને સ્મેશિંગ કહે છે. સ્મેશિંગ 2 રીતે કરી શકાય: 1 લેગ ટેક ઓફ અને 2 લેગ ટેક ઓફ. વોલીબોલ રમતના નિયમો: વોલીબોલ રમતમાં બેસ્ટ ઓફ 5 એટલે માં 3 સેટ જીતે તે મેચ વિજેતા થાય છે. જે ટીમ પ્રથમ 2 ગુણના તફાવતથી કરે તે સેટ જીતે છે. 5મા સેટ સિવાય 24 ગુણના ટાઈના સંજોગોમાં જ્યાં સુધી 2 ગુણનો તફાવત ન મળે ત્યાં સુધી રમત ચાલુ રહેશે. જ્યારે બંને ટીમ 2 સેટ જીતી હોય ત્યારે 5મો નિર્ણાયક સેટ 2 ગુણના તફાવતથી 15 ગુણ જે ટીમ મેળવે તે વિજેતા બને છે. એટલે કે જો 5મો સેટ નિર્ણાયક હોય ત્યારે તે 15 ગુણનો હોય છે અને કોઈપણ ટુકડીના 8 ગુણ થતાં મેદાનની ફેરબદલી થાય છે. પહેલા અને 5મા સેટની સર્વિસ સિક્કા ઉછાળથી નક્કી કરવામાં આવે છે. બાકીના સેટમાં જેને સર્વિસ ના કરી હોય તે ટુકડીને સર્વિસ કરે છે. સર્વિસ કરનાર ખેલાડીએ વિસલ વાગે પછી 8 સેકન્ડમાં દડાને ટોસ કરી એટલે કે દડાને ઉછાળી એક હાથે અંતરેખાને સ્પર્શ ના થાય તેની તકેદારી રાખી સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરેલ દડો નેટની નીચેથી પસાર થાય અને બીજા ખેલાડીઓ કે એન્ટેનાને અટકે તો તે ભૂલ ગણાશે. દરેક ટીમ વધારેમાં વધારે 3 વખત દડાને રમી પોતાના મેદાનમાંથી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલવાની રહેશે. જ્યારે એક જ ટુકડીના 2 કે 3 ખેલાડી એકસાથે દડાને સ્પર્શે તો તે 2 કે 3 સ્પર્શ ગણાશે. બ્લોકિંગ સિવાય બ્લોકિંગ કરેલ દડો સામા મેદાનમાં જતાં તેને 3 વખત રમી શકશે. દડો રમતી વખતે ક્ષણ માટે પણ ખેલાડીનો હાથમાં રહે તો ભૂલ ગણાશે. સ્કૂપિંગ, પુશિંગ કે કેરિંગ માટે ભૂલ એટલે કે કોઈ એને સ્કૂપ એટલે કે હાથમાં ઝીલી અને નાખશે, પુશ એટલે કે પકડી અને ધક્કો મારશે, અથવા તો કેરિંગ એટલે કે કેચ કરો અથવા તો પકડો, તો આ બધી જ ભૂલ ગણાશે. આગળની હરોળના ખેલાડીઓ મેદાનમાંથી ગમે તે ઊંચાઈ પર સ્મેશિંગ કરી શકશે, પણ પાછળની હરોળના ખેલાડીઓ આક્રમણ પ્રદેશમાંથી સ્મેશિંગ કરી શકશે નહીં. ખેલાડી નેટ ઉપરથી સામા મેદાનમાં રહેલ દડાને રમી શકશે નહીં, તેમજ બ્લોકિંગ દરમિયાન સામા મેદાનમાં સેટ કરેલ દડાને પણ રમી શકશે નહીં. બ્લોકિંગ પછી કોઈપણ ટીમ દડાને 3 વખત રમી શકશે અને બ્લોકિંગ દરમિયાન દડો મેદાન બહાર જાય તો ભૂલ ગણાશે. સર્વિસ કરેલ દડાને બ્લોક કરી શકાશે નહીં. ચાલુ રમત દરમિયાન કોઈ ખેલાડી નેટ કે મધ્યરેખાને અડકશે તો ભૂલ ગણાશે. ચાલુ રમત દરમિયાન બંને ટીમના ખેલાડી નેટને અટકે તો તે ભૂલ બદલ જે ટીમને સર્વિસ હશે તેને ફરી સર્વિસ મળશે, પરંતુ આ ભૂલ બદલ પોઈન્ટ કોઈને મળશે નહીં. સર્વિસ કરનાર દડાને ફટકારે તે વખતે બંને ટીમના ખેલાડીઓ પોતાના મેદાનમાં રોટેશન ક્રમ પ્રમાણે ઊભા હોવા જોઈએ. 3 ખેલાડી આગળની હરોળમાં અને 3 પાછળની હરોળમાં સર્વિસ થયા પછી ખેલાડી પોતાની જગ્યા બદલી શકે છે.
દરેક ટીમ એક સેટ દરમિયાન 6 વખત અવેજીકરણ કરી શકશે અને એકથી વધુ ખેલાડીઓ બદલી શકશે. કોઈપણ ખેલાડીની જગ્યાએ અવેજીકરણ કરી શકાય છે. કેપ્ટન અથવા તો કોચ દળો મૃત હશે ત્યારે બાદ સમય માંગી શકશે. બાદ સમય એક સેટમાં 2 લઈ શકાય છે, જેનો ટાઈમ 30 સેકન્ડનો હોય છે. બાદ સમય દરમિયાન ખેલાડીઓએ ફરજિયાત મેદાન બહાર જવાનું હોય છે. દળો રમતમાં હોય અને કોઈપણ ખેલાડી ગંભીર ઈજા થાય તો રેફરી તરત જ રમત બંધ કરાવશે અને પછીથી રેલી ફરીથી રમાશે, એટલે કે ફરીથી પાછું રમાશે. જો ઈજાગ્રસ્ત ખેલાડીનું અવેજીકરણ થઈ શકે તેમ ના હોય તો 3 મિનિટનો પુનઃપ્રાપ્તિ ટાઈમ આપવામાં આવશે, અને જો આ સમયમાં ખેલાડી રમવા માટે તૈયાર ન થાય તો તેની ટીમ અપૂર્ણ જાહેર કરવામાં આવશે. બને 2 સેટ વચ્ચે 3 મિનિટનો વિરામ સમય રહેશે. આ સમય દરમિયાન ટીમોએ મેદાન બદલવાનું રહેશે અને રોટેશન ક્રમ ગુણ લેખક અને આપવાનું રહેશે. તેમજ નિર્ણાયક સેટમાં મેદાનની ફેરબદલી વખતે પણ જે તે ખેલાડીએ પોતાની પોઝિશનમાં જ ફરી ગોઠવવાનું રહેશે. રમતમાં નોંધાયેલા 12 ખેલાડીઓમાંથી 1 ખેલાડી લીબ્રો એટલે કે ખાસ રક્ષક ખેલાડી તરીકે રહેશે, જેનો ગણવેશ બીજા ખેલાડીઓ કરતાં જુદો હશે. ઈજાગ્રસ્ત લીબ્રો ખેલાડીને મુખ્ય પંચની મંજૂરી લઈને બદલી શકાશે, પરંતુ બાકીની રમતમાં તે ભાગ લઈ શકશે નહીં. લીબ્રો ખેલાડી રમત શરૂ થાય તે પહેલાં અને દળો મૃત રમતમાં ના હોય ત્યારે અંકિત કરેલ જગ્યાએથી પંચની મંજૂરી બાદ આવન જાવન કરી શકશે. તે ટીમનો કેપ્ટન બની શકતો નથી કે સ્મેશિંગ કે બ્લોકિંગ કરી શકતો નથી. ખેલાડી કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરી શકતો નથી. તે બદલ તેને શિક્ષા કરવામાં આવશે. પ્રથમ વખત તેને ચેતવણી આપવામાં આવશે, જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવશે. વારંવાર ગેરવર્તણૂક કરનાર ખેલાડી કરનાર કે આક્રમક વર્તન કરનાર કે હુમલો કરનાર ખેલાડીને રમતમાંથી બાકાત કરવામાં આવશે અને મેચ રમી શકાશે નહીં. રમનાર સુરાચું સંચાલન માટે મુખ્ય પંચ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ બતાવતી ખેલાડીઓને સૂચના પ્રદાન કરશે. યલો કાર્ડ તાકીદ ચેતવણી માટે, રેડ કાર્ડ રમત પૂરી પૂરતી અથવા સમગ્ર સ્પર્ધામાં બરતરફી. આજે આપણે વોલીબોલ રમતના નિયમો, ગ્રાઉન્ડ, મેદાનનું માપ, સાધનો, કૌશલ્યો વગેરે વિશે માહિતી પ્રાપ્ત કરી. આભાર.